જય ભારત દોસ્તો ટૂંક સમયમાં જ દરેક શાળામાં એસએસસીમાં ભણતા વિદ્યાર્થીઓનું અભિરુચિ પરીક્ષણ યોજવાનું છે આ વીડિયો આ પરીક્ષણ કઈ રીતે યોજવું તેની સમજ આપવા માટે બનાવેલ છે આ વિડિયોનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિક્ષકોમાં વાલીઓમાં અભિરુચિ પરીક્ષણ અંગે જાગૃતિ ફેલાય તે છે અભિરુચિ પરીક્ષણનો ઉદ્દેશ અભિરુચિ પરીક્ષણ ધોરણ દસના વિદ્યાર્થીઓને તેમની અલગ અલગ ક્ષેત્રમાં રહેલ રુચિને સમજવામાં મદદ કરશે અભિરુચિ પરીક્ષણના આધારે વિદ્યાર્થી શૈક્ષણિક કે વ્યવસાયિક ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માગે છે તેની જાણ મળશે ટૂંકમાં મિત્રો આ કોઈ પરીક્ષા નથી તમારે આની કોઈ તૈયારી કરવાની નથી આના કોઈ માર્ક આપવાના નથી કે ગણાવાના નથી જેથી આપ ખૂબ શાંતિથી આ અભિરુચિ પરીક્ષણ આપશો અભિરુચિ પરીક્ષણમાં સાત ક્ષેત્રનું પરીક્ષણ કરવામાં આવશે એક વર્દીધારી સેવા ક્ષેત્ર બે કૃષિ ક્ષેત્ર ત્રણ કલા ક્ષેત્ર ચાર લલિત કલા ક્ષેત્ર પાંચ આરોગ્ય અને જૈવિક વિજ્ઞાન ક્ષેત્ર છ વાણિજ્ય ક્ષેત્ર અને સાત તકનીકી ક્ષેત્ર આ કસોટીમાં એકસો ચાલીસ વાક્યો આપવામાં આવશે જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે વિદ્યાર્થીને કયું કાર્ય ગમે છે તેના આધારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે દાખલા તરીકે વાક્ય તમને નાટકમાં કામ કરવું ગમે છે તેના વિકલ્પો આ પ્રમાણે હશે બહુ જ વધારે વધારે થોડુંક બિલકુલ નહીં આમ અહીં કોઈ એવા પ્રશ્નો નથી કે જેના ચોક્કસ જવાબ હોય કોઈને નાટકમાં કામ કરવું ગમે પણ ખરું અને કોઈને ન પણ ગમે આમ આ કસોટી એ અભિરુચિ પરીક્ષણ છે આ અભિરુચિ પરીક્ષણમાં ઉપરથી નીચે તરફ ઉપયોગ કરતાનો ક્રમ આ પ્રમાણે રહેશે સૌથી ઉપર રાજ્ય સમન્વયક હશે એની નીચે દરેક જિલ્લામાં જિલ્લા સમન્વયક હશે આ જિલ્લા સમન્વયકની નીચે જે તે શાળાના પરીક્ષકો હશે અને આ દરેક પરીક્ષકની નીચે જે તે શાળાના વિદ્યાર્થીઓ હશે શાળા નોંધણી કરવા માટેની કેટલીક સૂચનાઓ શાળા નોંધણી એક જ વખત કરવાની રહેશે એકવાર શાળાનું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ એક જ શાળાના તમામ ઉપકરણો માટે પાસવર્ડ સમાન રહેશે એક સાથે વાપરી શકશે શાળા નોંધણી કેવી રીતે કરી શકાય સૌ પ્રથમ તમારો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન લો આ મોબાઈલમાં ઇન્ટરનેટ ઓન કરો ત્યારબાદ આ મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોરનું જે નિશાન છે એની ઉપર આપણે ક્લિક કરીશું જેથી આપણને સર્ચ બાર દેખાશે આ સર્ચ બારમાં ગુજરાત કેરિયર મિત્ર લખીશું અને હવે એને ઇન્સ્ટોલ કરી દઈશું આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ આપણને મોબાઈલમાં આ રીતે એના આઇકન સ્વરૂપે દેખાશે હવે ગુજરાત કેરિયર મિત્રની જે એપ્લિકેશન છે એને ખોલતા આપણને આવું દેખાશે એમાં આપણે ગુજરાતી ભાષા પસંદ કરીશું ત્યારબાદ આપણને એનો યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે એની નીચે નોંધણી કરવાનું ઓપ્શન મળશે આ નોંધણી કરવાનું ઓપ્શન જે છે એની પર આપણે ક્લિક કરીશું જેથી આપણે શાળાનો ઇન્ડેક્સ નંબર શિક્ષકનું નામ અને જે તે શિક્ષકનો મોબાઈલ નંબર નાખવો પડશે ત્યારબાદ નીચે જે સબમિટ કરવાનું બટન છે આપણે એની પર ક્લિક કરીશું સબમિટના બટન ક્લિક કર્યા બાદ આપણને આપણી શાળાની માહિતી દેખાશે જે આપણે બરાબર ચકાસી લઈશું એની નીચે આપણે ઓટીપી મેળવવાનું ઓપ્શન આવશે જ્યાંથી આપણે ઓટીપીને જનરેટ કરીશું આ ઓટીપી જનરેટ કર્યા બાદ આપણને એ ઓટીપી મેસેજ સ્વરૂપે મળશે અને હવે ઓટીપી ચકાસવા માટે આપણે સૌપ્રથમ આપણો મોબાઈલ નંબર લખીશું અને એની નીચે આપણને જે મેસેજ સ્વરૂપમાં ઓટીપી મળ્યો છે એ લખીશું ત્યારબાદ આપણે આપણા ઓટીપીને વેરીફાય કરીશું ઓટીપી વેરી થઈ ગયા બાદ હવે આપણે આપણો પાસવર્ડ બનાવીશું આ પાસવર્ડમાં એક કેપિટલ લેટર એક સ્મોલ લેટર એક નંબર એક સ્પેશિયલ કેરેક્ટર તથા આ બધું મળી કુલ આઠ અક્ષરો થવા જોઈએ એની નીચે આ જ પાસવર્ડને આપણે ફરીથી લખીશું હવે આ જે પાસવર્ડ લખ્યા બાદ આપણે એને સબમિટ કરીશું જેથી આપણો પાસવર્ડ જનરેટ થઈ ગયો છે જે આપણે નોંધી લઈશું હવે આપણે આ એપ્લિકેશનમાં લોગિન થવા માટે યુઝર નેમ લખ્યું છે ત્યાં આપણી શાળાનો ઇન્ડેક્સ નંબર લખીશું એની નીચે હમણાં આપણે જે પાસવર્ડ જનરેટ કર્યો તે લખીશું અને હવે આપણે લોગ થઈશું લોગિન ઇન થતાં આપણને વિદ્યાર્થીઓની માહિતી દેખાશે એમાંથી જે તે વિદ્યાર્થીને આપણે પસંદ કરીશું હવે એ વિદ્યાર્થીને આપણે વેરીફાય કરીશું પછી આ વિદ્યાર્થીને આપણે આપણી પાસે જે એન્ડ્રોઈડ ફોન છે એ આપીશું અને એ ટેસ્ટ આપી શકશે ટેસ્ટ માટે વિદ્યાર્થી લોગ ઇન થતાં એને એનું નામ દેખાશે અને નીચે સૂચના આપેલી હશે કે શું એ પરીક્ષણ શરૂ કરવા માગે છે એની પર ક્લિક કરતાં સૂચનાઓ આવશે આ સૂચનાઓના અંતમાં જે ચેકબોક્સ છે આપણે એને ટીક કરીશું જેથી હવે નીચે જે પરીક્ષણ શરૂ કરો એ ઓપ્શન છે એની પર ક્લિક કરતાં વિદ્યાર્થીનો ટેસ્ટ શરૂ થઈ જશે ટેસ્ટ શરૂ થયા બાદ વિદ્યાર્થીને આ રીતે પહેલો પ્રશ્ન દેખાશે આ પહેલો પ્રશ્ન વાંચ્યા પછી તેના ચાર વિકલ્પોમાંથી એને એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કર્યા બાદ એણે નેક્સ્ટ નામનું ઓપ્શન જે છે એને ક્લિક કરવાનું રહેશે હવે માની લો કે કોઈ વિદ્યાર્થી આમાંથી એક પણ વિકલ્પ પસંદ કરશો નથી અને એ નેક્સ્ટ બટન દબાવે છે તો એમાં પ્લીઝ સિલેક્ટ વન ઓપ્શન એવું લખેલું આવશે આમ વિદ્યાર્થીએ એક ઓપ્શન પસંદ કરવું ફરજિયાત છે બીજી એક ખાસ સૂચના અહીં બેક નામનું કોઈ ઓપ્શન નથી જેથી વિદ્યાર્થી પાછો પણ જઈ શકતો નથી વિદ્યાર્થી એકસો ચાલીસે ચાલીસ પ્રશ્નોના જવાબ આપી દેશે પછી છેલ્લે કોંગ્રેચ્યુલેશન્સ યોર ઇન્ટરેસ્ટ ટેસ્ટ કમ્પ્લીટેડ સક્સેસફુલી એનો મતલબ કે એ વિદ્યાર્થીનો ટેસ્ટ પૂરો થઈ ગયો છે એ ઓકે આપતા આ ટેસ્ટ પૂરો થઈ જશે આ ઉપરાંત જો કોઈ કારણસર એપ અધ્વચ્ચે બંધ થઈ જાય અથવા કોઈ મુશ્કેલી સર્જાય તો આ એપ ફરીથી ચાલુ કરતા વિદ્યાર્થી જે પ્રશ્નથી અટક્યો હતો ત્યાંથી જ ફરી ટેસ્ટ આપી શકશે પરીક્ષક મિત્રએ વિદ્યાર્થીના રિપોર્ટ અહીંથી જોવાના રહેશે ઇન્ટરનેટ ચાલુ કરતાં આ વિદ્યાર્થીએ જે ટેસ્ટ આપ્યા છે એના ડેટા આપોઆપ અપલોડ થઈ જશે વિદ્યાર્થી રિપોર્ટ જોતા ગ્રીન લાઇન એ વિદ્યાર્થીના ડેટા અપલોડ થઈ ગયેલ છે એમ બતાવે છે આ ઉપરાંત રેડ લાઇન અપલોડ કરવાના બાકી છે એમ બતાવે છે જો ડેટા કોઈ કારણસર અપલોડ ન થયા હોય તો નીચે અપલોડ ઓપ્શન આપેલું છે આ અપલોડ ઓપ્શન પર ક્લિક કરતા બાકી રહેલા બધા જ ડેટા અપલોડ થઈ જશે જિલ્લા સમન્વયક માટે સૂચના જિલ્લા સમન્વયક જે છે એ પોતાના યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન થઈ શકશે જિલ્લા સમન્વયક શાળાનો અહેવાલ અહીંથી મેળવી શકે છે જેમાં શાળાનું નામ મોબાઈલ ઉપકરણની સંખ્યા ઉપસ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા વગેરેનો સમાવેશ થયેલ છે જિલ્લા સમન્વયક પોતાના જિલ્લાને સંબંધિત બ્લોક પસંદ કરીને ફક્ત એ જ બ્લોકનો અહેવાલ જોઈ શકે છે અને અંતે ખાસ સૂચનાઓ પરીક્ષણના એક દિવસ પહેલાં એપ ડાઉનલોડ કરી શકાશે એપ ડાઉનલોડ કરવા તથા પ્રથમ વખત લોગ થવા માટે અને માહિતી અપલોડ કરવા ઇન્ટરનેટની જરૂર પડશે દરેક દસ વિદ્યાર્થીઓ માટે એક મોબાઈલનું આયોજન કરવું જેથી આપણને સરળતા રહે અને ટાઈમ બચી શકે દરેક વિદ્યાર્થીના પરીક્ષણ બાદ એપ પરથી લોગઆઉટ થવું જરૂરી છે નવા વિદ્યાર્થીના પરીક્ષણ માટે ફરીથી લોગ ઇન થવું જેની માટે ઇન્ટરનેટની જરૂર નથી બધા વિદ્યાર્થીઓનું પરીક્ષણ પૂર્ણ થયા બાદ અહેવાલમાં જઈ માહિતી અપલોડ થઈ છે કે નહીં તેની ખાતરી કરી લેવી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં